આપજી રાજો જી 24 કલાક વિશેષ ખબર સાથે હું છું આપની સાથે દીક્ષિતા. વિજય રૂપાણીના રાજીનામા બાદ કોણ બનશે સીએમ તેની ચર્ચાઓ છે. કોણ બનશે નવા સીએમ થી આવતીકાલ સુધીમાં થશે સ્પષ્ટ. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનું રાજીનામું, વિધાનસભાની ચૂંટણી પહેલા આ સૌથી મોટી ઉથલપાથલ. ગુજરાતની જનતાએ પ્રેમ અને સહકાર આપ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ નિવેદન. હવે કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી તેના પર સૌ કોઈની નજર રહેશે. આવતીકાલે થઈ શકે છે ગુજરાતના નવા સીએમના નામની જાહેરાત. આવતીકાલે મળશે ભાજપના ધારાસભ્ય દળની બેઠક. પ્રદેશ ભાજપ કાર્યાલય પર આ મોટી બેઠક યોજાશે. સીઆર પાટીલની હાજરીમાં ભાજપનું સીએમ પર મંથન થશે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહપ્રભારી પણ હાજર રહેશે. ધારાસભ્ય દળની બેઠક અંગે લેવાશે નિર્ણય. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો આદેશ. રાત સુધીમાં તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચશે. मेरा मानना है कि अब गुजरात की विकास की यह यात्रा प्रधानमंत्री जी के नेतृत्व में एक नए उत्साह, नई ऊर्जा के साथ नए नेतृत्व में आगे बढ़नी चाहिए. ये ध्यान रखकर मैंने गुजरात के मुख्यमंत्री पद के दायित्व से त्याग पत्र दिया है. संगठन एवं विचारधारा आधारित दल होने के नाते भारतीय जनता पार्टी की यह परंपरा रही है कि समय के साथ साथ कार्यकर्ताओं के दायित्व भी बदलते रहते हैं. यह हमारी पार्टी की विशेषता है कि जो दायित्व पार्टी द्वारा दिया जाता है पूरे मनोयोग से पार्टी कार्यकर्ता उसका निर्वहन करते हैं. और मुख्यमंत्री के रूप में मुझे जो दायित्व का निर्वहन करने के बाद अब मैंने मुख्यमंत्री पद से त्याग पत्र देकर पार्टी के संगठन में नई ऊर्जा के साथ काम करने की इच्छा भी जताई है. गुजरात में भारतीय जनता पार्टी ना शासन में गुजरात ना तमाम वर्ग विस्तार ना लोको हैरान परेशान छे. आर्थिक रीते पायमाल छे ने तमाम रीते हाड़मारियों नो भोग बनी रहा छे. એવા સંજોગોમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈ રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે. હું માનું છું કે જે દિલ્હીમાં બેઠેલા એમના આકાઓ છે કે જે રિમોટ કંટ્રોલથી ગુજરાતની સરકાર ચલાવે છે, એમણે પહેલાં આનંદીબેનને પણ કાર્યકાળ પૂરો કરવા ના દીધો અને હવે વિજયભાઈને પણ કાર્યકાળ પૂરો કરવા નથી દીધો. એનાથી સ્પષ્ટ દેખાય છે કે ગુજરાત ભાજપમાં જે સીઆર પાટીલને એમનો આંતરિક અસંતોષ છે એ ચરણસીમાએ પહોંચ્યો છે અને એનો ભોગ વિજયભાઈને લેવામાં આવ્યો છે. હું મુખ્યમંત્રી પદની હરીફાઈમાં નથી, સીઆર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું આ મોટું નિવેદન. મીડિયામાં મારું નામ ચાલી રહ્યું છે. નવા મુખ્યમંત્રી સાથે મળીને કામ કરીશું. વિજય રૂપાણી સાથે મળીને મિશન 182 પર કામ કરીશું. નમસ્કાર મિત્રો, આજે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. સ્વાભાવિકપણે નવા મુખ્યમંત્રી માટેની વાતો મીડિયામાં અને ચેનલો ઉપર ચાલી રહી છે. કેટલાક નામો પૈકી એક નામ મારું પણ એમાં વહેતું થયું છે. હું આપને આ વિડીયો દ્વારા ક્લિયર કરવા માગું છું કે હું આવી કોઈ પણ હરીફાઈમાં નથી, પરંતુ નવા મુખ્યમંત્રી જે પાર્ટી તરફથી નક્કી કરવામાં આવશે તેમને શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે મળીને અમે અમારો આવનારા ઇલેક્શનમાં 2022માં 182માંથી 182 સીટ જીતવાની જે અમારો ટાર્ગેટ છે એ ચોક્કસપણે પૂર્ણ કરીશું અને પાર્ટીને વધુ મજબૂતાઈ તરફ લઈ જવા માટે પૂરી તાકાત સાથે કામ કરીશું.